જય ગણિત દોસ્તો બેઝિક ગણિત અવયવીકરણ ભાગ ત્રણમાં આપ સૌનું સ્વાગત છે આ ભાગ ત્રણમાં આપણે પૂર્ણવર્ગ ત્રિપદીના અવયવ કેવી રીતે પાડી શકાય તે શીખીશું પૂર્ણવર્ગ ત્રિપદી નામ પરથી જ ખબર પડી જાય એને ત્રણ પદો હશે અને એનો સંપૂર્ણ વર્ગમૂળ કાઢી શકાતું હશે એટલે આપણે પૂર્ણવક ત્રિપદી કહીએ છીએ જેનું વર્ગમૂળ શોધી શકાય તેવી ત્રણ પદો ધરાવતી બહુપદીને પૂર્ણવક ત્રિપદી કહે છે એટલે અહીંયા આગળ ત્રણ પદો હશે આપણી પાસે અને ત્રણેય પદોનું સંયુક્ત રીતે આપણે વર્ગમૂળ કાઢી શકીશું ભેગું એવી બહુપદીને આપણે પૂર્ણવર્ગ ત્રિપદી કહીશું પૂર્ણવર્ગ જે ત્રિપદી છે મિત્રો એનું પ્રમાણિત સ્વરૂપ એક્સનો નો વર્ગ અહીંયા મેં વત્તા ઓછા લખ્યું છે એટલે વત્તા અથવા ઓછા બે માંથી એક લેવાના છે બંને સાથે ના શકે વત્તા કે ઓછા વર્ગ છે બીજી રીતે કહું તો પ્રથમ પદનો વર્ગ વત્તા હોય તો વત્તા અને ઓછા હોય તો ઓછા બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આ એનું પ્રમાણિત સ્વરૂપ છે અને આ પ્રમાણિત સ્વરૂપ ની જે પૂર્ણવર્ગ ત્રિપદી છે એના અવયવ આ પહેલું પદ એક્સનો વર્ગ છે એટલે અહીંયા આગળ એક્સ એટલે કે પહેલા પદનો વર્ગ હોય તો અહીં પહેલું પદ વત્તા હોય તો અહીં વત્તા ઓછા હોય તો ઓછા બીજા પદનો વર્ગ એટલે અહીં બીજું પદ અથવા અહીં જે પદ છે એનું વર્ગમૂળ ત્રીજા પદનું અને આખા કંશનો વર્ગ એ એના અવયવ છે આપણે આને જરા વિસ્તારપૂર્વક આગળ સમજીશું પૂર્ણવર્ગ ત્રિપદીને કુલ ત્રણ પદો હોય છે અને આપણે પહેલું પદ કહીશું અને બીજું પદ અથવા તો મધ્યમ પદ કહેવામાં આવે છે મોટેભાગે મધ્યમ પદ વચ્ચે છે એટલે અને આપણે એને તૃતીય પદ અથવા તો ત્રીજું પદ પણ કહી શકીએ છીએ આપણે પૂર્ણવ્રક્ત ત્રિપદીના લક્ષણો જોઈએ કે જેને જોઈને આપણે કહી શકીએ કે આ જે બહુપદી છે એ પૂર્ણવ્રક્ત ત્રિપદી છે તેનું પહેલું લક્ષણ જોઈએ તો પ્રથમ પદ અને અંતિમ પદ આ પહેલું પદ અને અંતિમ પદ ધન ચિહ એટલે કે બંને પ્લસ હોય છે અને બંને પૂર્ણવર્ગ હોય છે ફરી એકવાર સમજી લઈએ ખાસ અગત્યનું લક્ષણ છે પૂર્ણવર્ગ ત્રિપદીમાં આ પહેલું પદ અને આ છેલ્લું પદ એટલે કે ત્રીજું પદ એક તો ધન હોય છે બીજું કે બંને પૂર્ણવર્ગ હોય છે એટલે કે બંનેના વર્ગ મૂળ શોધી શકાય છે અથવા તો કાઢી શકાય છે ઘણી વખત બંને માઇનસ પણ હોય છે મિત્રો બંને તો આપણે સામાન્ય કાઢી લઈએ બહાર માઇનસને તો બંને ધન થઈ શકે છે મધ્યમ પદ જે છે એ હંમેશા પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઈનસ વત્તા ઓછા લખ્યું છે બે ગુણ્યા વર્ગમૂળમાં આ પહેલું પદ આખું મૂકી દઈએ અંદર અને અંતિમ પદ આખું મૂકી દઈએ અને એનું વર્ગમૂળ શોધીએ આપણને મધ્યમ પદ મળી જાય છે આમાં પૂર્ણ વર્ગ ત્રિપદીમાં પૂર્ણવર્ત ત્રિપદીના અવયવો પાડવા પૂર્ણવર્ગ ત્રિપદીના પદો જે છે એ પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ આ એવું કહેવા માંગે છે મિત્રો જ્યારે આપણે એના અવયવ પાડીએ આડા અવડા પદો હોય એટલે કે પ્રથમ પદનો વર્ગ વત્તા અથવા ઓછા બે ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ હોય તો આપણે એના આ સરળતાથી અવયવ પાડી શકીએ છીએ પૂર્ણવ્રક્ત ત્રિપદીના અવયવો પાડવા પૂર્ણવ્રક્ત ત્રિપદીમાં જો કોઈ સામાન્ય અવયવ હોય આની અંદર કોઈ સામાન્ય અવયવ હોય ત્રણેયમાં એક સરખો એક અવયવ હોય આની અંદર હોય મધ્યમ પદમાં પણ હોય ત્રીજા પદમાં પણ હોય તો આપણે એને સામાન્ય કાઢી લઈશું અને પછી પૂર્ણક ત્રિપદીના અવયવ પાડીશું દાખલો એક એક્સનો વર્ગ ઓછા બે એક્સ વત્તા એક આપણે જરા સૂત્રને યાદ કરી લઈએ એક્સનો વર્ગ વત્તા કે ઓછા બે એક્સ વાય વધતા વર્ગ હોય તો એના બરાબર આપણે એના અવયવો કંસમાં આ એક્સ અહીં વત્તા હોય તો વત્તા અહીં ઓછા હોય તો ઓછા અને અહીં આગળ વાયનો વર્ગ છે એટલે વાય કંસ પૂરો એનો વર્ગ થાય બીજી રીતે કહું તો પ્રથમ પદનો વર્ગ વત્તા કે ઓછા બે ગુણ્યા પહેલું બીજું પદ હોય વત્તા બીજા પદનો વર્ગ હોય તો આના બરાબર આ પ્રથમ પદનો વર્ગ છે એમાંથી આપણે પ્રથમ પદ અહીં લખીશું એ બીજા પદનો વર્ગ છે એટલે અહીં બીજું પદ અહીં લખીશું વત્તા હોય તો અહીં વત્તા લખીશું ઓછા હોય તો ઓછા લખીશું અને વર્ગ અહીં કૌંસની બહાર ઉપર લખીશું તો આ પૂર્ણવર્ક ત્રિપદીના અવયવ થશે આમાં મધ્યમ પદ ચકાસવું હોય આપણે તો આ સૂત્રથી ચકાસી જોઈશું મધ્યમ પદ બરાબર વત્તા કે ઓછા બે વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ છે આની પ્રેક્ટિસ કરીએ એટલે વધુ ખબર પડી જશે અહીંયા આગળ એક્સનો વર્ગ ઓછા બે એક્સ વત્તા એક છે હવે સૌથી પહેલાં મારે તપાસવું પડશે કે પૂર્ણવર્ગ ત્રિપદી છે કે નહીં જો પૂર્ણવર્ગ ત્રિપદી હોય તો જ એના આ રીતે અવયવ પડી શકે નહીં તો આપણે એના આ રીતે અવયવ પાડી શકીએ નહીં એના માટેની તમને હું એક ટ્રીક શીખવાડું મિત્રો અહીંયા આગળ એક્સનો વર્ગ છે અહીં જે પ્રથમ પદ છે આપણે એનું વર્ગમૂળ લખીશું એક્સ આનું વર્ગમૂળ એક્સ મધ્યમ પદના બે લખીશું દરેક વખતે બે લખીશું અહીં આગળ અંતિમ પદ છે એનું વર્ગમૂળ અહીં જે પદ છે એનું વર્ગમૂળ અહીં લખીશું આનો એકનું વર્ગમૂળ એક થાય અહીં મધ્યમ પદના બે લખીશું હવે આનો ગુણાકાર કરી જોઈશું આ ત્રણેયોનો બે કા બે એક્સ આ ત્રણેયનો ગુણાકાર કરું તો બે કા બે અને જોડે એક્સ એટલે બે એક્સ છે આનો ગુણાકાર બે એક્સ થયો એ મધ્યમ પદ થાય છે હા બે એક્સ થાય છે તો આપેલ આ જે ત્રિપદી છે એ પૂર્ણવર્ગ ત્રિપદી છે હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ તો અહીંયા આગળ એક્સનો વર્ગ છે એટલે પ્રથમ પદનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ ઓછા બે ગુણ્યા આ પહેલું પદ ગુણ્યા આ બીજું પદ અથવા અંતિમ પદ વત્તા આ એક અને એનો વર્ગ આ એકનો વર્ગ કરું તો આ એક પાછો આવશે આ એક્સનો વર્ગ કરીશ તો આ એક્સ વર્ગ પાછો આવશે અને એ મધ્યમ પદના બે લખ્યા હવે આનો ગુણાકાર કરી જુઓ તો બે એકા બે એક્સ આવી ગયા એટલે કે આ સો ટકા પૂર્ણ ત્રિપદી છે હવે એના અવયવ કઈ રીતે લખી શકાય તો આ એક્સ જે છે એ તમારે અહીં કૌંસમાં લખવાનો છે ફરી એકવાર આ એક્સને આપણે અહીં લખીશું મધ્યમ પદનું નિશાન લખીશું આ એક જે છે એને અહીં લખી દઈશું અંદર ફરી એકવાર આ એક્સ કૌશમાં આ એક વચ્ચે ઓછા હોય તો ઓછા અને અહીં હોય તો વત્તા અહીં ઓછા હોય તો અહીં ઓછા અને ઓછા અને આ બે જે છે એને હું ઉપર ચડાવી દઈશ એટલે એના અવયવ પડી ગયા મિત્રો પૂર્ણ ત્રિપદીના અવયવ પડી ગયા હજી કેટલાક દાખલાઓની પ્રેક્ટિસ કરી એટલે વધુ ખબર પડશે કેટલાક મિત્રો આ પદ ના લખે વચ્ચેનું અને સીધું જ આના પરથી આ લખી દે કેવી રીતે અહીં આનું વર્ગ મૂળ એક્સ એક્સના વર્ગનું વર્ગમૂળ એક્સ એકનું વર્ગમૂળ એક મધ્યમ પદના બે અને ગુણાકાર કરી જોવાનો બે કા બે એક્સ થઈ જાય છે હા થઈ જાય છે વત્તા પણ હોઈ શકે અને ઓછા પણ હોઈ શકે તો આ એક્સને હું અહીં આગળ લખીશ આ એકને અહીં પાછળ લખીશ મધ્યમ પદનું નિશાન લખીશ અને આ બેને ઉપર ચડી દઈશ તો એને ડાયરેક્ટ અવયવ પડી જાય દસમા ધોરણમાં તમે આ ડાયરેક્ટ અવયવ લખો તો પણ ચાલે દાખલો બે ચાર એક્સનો વર્ગ વધતા ચારેક્સ વધતા એક સૌથી પહેલાં ચકાસવું પડશે કે પુનર્ક્ત્રીપદી છે કે નહીં એટલે કે મધ્યમ પદ આના અને અનાધાર્યા બની જાય છે કે નહીં ચાલો ચેક કરીએ સૌથી પહેલાં હું આનું વર્ગમૂળ લખીશ ચારેક્સના વર્ગનું વર્ગમૂળ થશે બે એક્સ આ એકનું વર્ગમૂળ લખીશું એક મધ્યમ પદના બે લખીશ ખિસ્ામથી કાઢીને એ બે હવે હું આનો ગુણાકાર કરી જોઈશ બે દુ ચાર એકાદ ચાર અને એક્સ ચારેક્સ થઈ જાય છે મિત્રો એટલે કે આ આપેલી જે ત્રિપદી છે એ પૂર્ણ ત્રિપદી છે હવે પ્રમાણિત સ્વરૂપમાં હું લખું છું એને એટલે આ બે એક્સ લખીશ બે એક્સનો નો વર્ગ આખા કૌંસનો મધ્યમ પદનું નિશાન આ બે આ પ્રથમ પદ આ અંતિમ પદ વત્તા આ અંતિમ પદનો વર્ગ આ અંતિમ પદનો વર્ગ કરું એટલે એક આવી જાય આનો ગુણાકાર કરું તો બે દૂ ચાર એકાદ ચાર એક્સ આવી જાય મેં તમને સીધું જ કહ્યું છે આ ના લખો ને તમારે સીધું જ લખવું હોય તો હું ઉપર ચડાવી દઈશ એટલે બે એક્સ વધતા એકનો વર્ગ થઈ જશે એટલે કે પ્રથમ પદ વત્તા બીજા પદનો વર્ગ થઈ જશે જોઈને મિત્રો કેટલું સરળ છે ચાલો હજી કેટલાક દાખલો ત્રણ પચીસ એક્સનો વર્ગ ઓછા ચાલીસ એક્સ વત્તા સોળ ચાલો અનુવર્ગ મૂળ લખીશ સૌથી પહેલાં પચીસ એક્સના વર્ગનું પાંચ એક્સ અનુવર્ગ મૂળ ચાર મધ્યમ પદના બે ગુણાકાર કરી જોઈશું પાંચ દો દસ દસ ચોક ચાલીસ અને એક્સ ચાલીસ એક્સ થઈ જાય છે એટલે મધ્યમ પદ બની જાય છે એટલે આપેલ જે બહુપદી છે પૂર્ણક ત્રિપદી છે પ્રમાણિત સ્વરૂપમાં લખું છું ના લખો તો પણ ચાલે પાંચ એક્સ આખા કંશનો વર્ગ દસમા ધોરણમાં બે આ એક્સ આ ચાર આ ચાર નહીં લખ્યા છે મેં અને આ ચાર છે એનો વર્ગ ચારનો વર્ગ કરું તો કેટલા આવી જાય સોળ પાંચ નો વર્ગ કરું તો પચીસ એક્સ નો વર્ગ અને આનો ગુણાકાર કરું હું તો બે પંચા દસ ચોકચાલીસ એક્સ થાય આઈ જાય છે જુઓ કેવી રીતે જવાબ લખીશું પાંચ એક્સ મધ્યમ પદનું નિશાન આ ચાર અને આ બે ને હું ઉપર ચડાઈ દઈશ એટલે જવાબ આવી ગયો ચલો છઠ્ઠો દાખલો જોઈએ માફ કરશો ચોથો દાખલો જોઈએ છત્રીસ એક્સ નો વર્ગ ઓછા બાર એક્સ વધતા એક અનુવર્ગ મૂળ લખીશું અનુવર્ગ મૂળ આવશે છ એક્સ અનુવર્ગ મૂળ એક મધ્યમ પદના બે આડો ગુણાકાર કરીએ છ દુ બાર એકા બાર અને એક્સ બાર એક્સ થઈ જાય છે પૂર્ણ ત્રિપદી છે મિત્રો પ્રમાણિત સ્વરૂપમાં લખું છું કૌશમાં છ એક્સ અને એનો વર્ગ એટલે છત્રીસ એક્સ થઈ છત્રીસ એક્સ નો વર્ગ થઈ જાય અહીં ઓછા છે તો અહીં ઓછા મધ્યમ પદના બે છ એક્સ એક ગુણાકાર કરીએ તો છ દુ એક્સ ઓછા બાર એક્સ થઈ ગયા એટલે મધ્યમ પદ છે અને એકનો વર્ગ લખું આ એક જે છે એનો વર્ગ એટલે એકનો વર્ગ કરું તો એક પાછો જાય જવાબ કે રીતે લખીશું કાઉન્સ કરીશું એમાં છ એક્સ મધ્યમ પદનું નિશાન આ એક અને આ બે વચ્ચેના કલા દઈશું ઉપર એટલે જવાબ આવી ગયો છ એક્સ ઓછા એક આખા કોષ નો વર્ગ ઓગણપચાસ ચાલવાનું વર્ગમૂળ અહીં લખીશું એટલે ઓગણપચાસ એક્સ વર્ગ વાય વર્ગ નું વર્ગમૂળ થશે સાત એક્સ વાય અહીં મધ્યમ પદના બે એકનું વર્ગમૂળ એક અહીં મધ્યમ પદના બે લખીશ ગુણાકાર કરી જોઈશું આનો સાત દુ ચૌદ એકાદ ચૌદ એક્સ વાય મધ્યમ પદ બની જાય છે પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ એટલે આ સાત એક્સનો વર્ગ લખીશું સાત એક્સ વાય આખા કોશનો વર્ગ એટલે ઓગણપચાસ એક્સ વર્ગ વાય વર્ગ મળી જશે મધ્યમ પદનું નિશાન એમનું એમ આ બે આ સાત એક્સ વાય આ એક આનો ગુણાકાર કરી જોઈએ સાત દુ અથવા બે સત્તા ચૌદ એકાદ ચૌદ એક્સ વાય મધ્યમ પદ મળી ગયું અને આ એક છે આ એક જે છે એનો વર્ગ લખીશું હવે આના વયવ લખીએ કૌશમાં સાતેક્સ વાય ઓછા છે તો ઓછા મધ્યમ પદના ઓછા છે તો ઓછા આ એક અને બેને ઉપર ચડાઈ દઉં વર્ગ એટલે એના અવયવ પડી ગયા ચલો છઠ્ઠો દાખલો જોઈએ પચીસ એક્સની ચાર ઘાત ત્રીસ એક્સ વર્ગ વાય વર્ગ નવ વાયની ઘાત અનુવર્ગ મૂળ લખવું પડશે મિત્રો પચીસનું વર્ગમૂળ થાય પાંચ અને એક્સની ચાર ઘાતનું વર્ગમૂળ થાય એક્સ વર્ગ એટલે પાંચ એક્સનો વર્ગ મધ્ય નવ વાયની ચાર ઘાત અનુવર્ગ મૂળ થાય ત્રણ અનુવર્ગ મૂળ થાય ત્રણ વાયનો વર્ગ એટલે ત્રણ વાય વર્ગ મધ્યમ પદના બે ચાલો ગુણાકાર કરી જોઈએ પાંચ દુ દસ તરી ત્રીસ એક્સ વર્ગ વાય વર્ગ એટલે મધ્યમ પદ બની ગયું પ્રમાણિત સ્વરૂપમાં લખીએ પાંચ એક્સના વર્ગનો આખા કંશનો વર્ગ કરીએ પાંચ એક્સ વર્ગ અહીં કંશ અને એનો વર્ગ વત્તા છે તો વત્તા આ મધ્યમ પદના બે આને અહીં લખીશું ગુણ્યા આને અહીં લખી દઈશ ત્રણ વાયનો વર્ગ એટલે અહીં આવશે ત્રણ વાયનો વર્ગ વત્તા આ ત્રણ વાયુનો વર્ગ અને એના કંસનો વર્ગ આનો વર્ગ કરું તો ત્રણનો વર્ગ થાય નવ વાયનો આ વર્ગનો વર્ગ એટલે બે દુ ચાર થઈ જાય ચાલો કેવી રીતે વયવ પાડેતા યાદ છે બરાબર તમને કંસ કરીશું એમાં લખીશું પાંચેક્સનો વર્ગ વત્તા છે તો વત્તા આ ત્રણ વાયનો નો વર્ગ એટલે ત્રણ વાયનો વર્ગ અને આ બે ને હું ઉપર મૂકી દઈશ એટલે એના અવયવ પડી ગયા જોઈને મિત્રો કેટલું સરળ છે દાખલો સાત ચાર એક્સ નો વર્ગ વધતા બાર એ એક્સ વધતા નવે ચલો આપણી રીત પ્રમાણે ત્રણ પદો છે હું આનું વર્ગમૂળ કાઢવાની કોશિશ કરું છું ચારનો નો વર્ગમૂળ થાય બે એનું વર્ગમૂળ ના નીકળે કેમ કે એની એકઘાત છે એક્સ નો વર્ગ એનું વર્ગમૂળ થાય એક્સ અહીં નથી નીકળતું વર્ગમૂળ અહીં પણ એ જ પ્રશ્ન થાય છે નવનું વર્ગમૂળ થાય ત્રણ એનું વર્ગમૂળ ના નીકળે એટલે કે પ્રથમ પદ ને અંતિમ પદ પૂર્ણ વર્ગ નથી આ દાખલાનો આપણે અભ્યાસ કરીએ તો અહીં આગળ એ છે પ્રથમ પદમાં બીજા પદમાં એટલે કે મધ્યમ પદમાં પણ એ છે અંતિમ પદમાં પણ એ છે કોઈ પણ પ્રકારનો અવયવ હોય એટલે કે કોઈપણ પ્રકારનો દાખલો હોય અને એના જો અવયવ પાડવાના હોય અને એમાં કોઈ પદ અથવા તો કોઈ સંખ્યા કોઈ ચલ સામાન્ય હોય એટલે કે ત્રણેયમાં હોય અહીંયા આગળ એ એ એ છે તો સૌથી પહેલાં આવું પદ હોય એને આપણે સામાન્ય કાઢવું પડે આ રકમની બહાર કાઢી લેવું પડે એટલે આપણે એને ગણિતમાં એવું કહે છે કે સામાન્ય કાઢે તો આ દાખલામાં પણ હું એવું જ કરીશ એ એ એને ત્રણેય પદોમાંથી સામાન્ય લઈ લઈશ એટલે એ બહાર આવશે કૌશમાં ચાર એ બહાર નીકળી ગયા એટલે ચાર એક્સ નો વર્ગ વત્તા હોય તો વત્તા બાર એ આવી ગયા બાર એટલે એક્સ બાર એક્સ વત્તા એ આવી ગયા બાર એટલે આવી ગયા નવ હવે એને મેં સામાન્ય લીધા ત્રણેયોમાંથી હવે આપણી આગળના દાખલાની પેટર્ન મુજબનો દાખલો બની ગયો છે જો અનુવર્ગ મૂળ નીકળી શકે છે અનુવર્ગ મૂળ નીકળી શકે છે મધ્યમ પદ બને છે કે નહીં ચેક કરીએ ચારેક્સ નો વર્ગ છે એનું વર્ગમૂળ કાઢ્યું એનું વર્ગમૂળ થાય બે એક્સ નવનું વર્ગમૂળ થાય ત્રણ અહીં મધ્યમ પદના મેં લખ્યા બે એ મધ્યમ પદના બે કયા માટે બે જ મૂકવાના છે નવનું વર્ગમૂળ થાય ત્રણ આડો ગુણાકાર કરી જોઈએ આનો બે દુ ચાર તરી બાર એક્સ બારેક્સ બારેક્સ થઈ જાય છે એટલે મધ્યમ પદ આ બંને પ્રથમ અને બીજા પદ અથવા તો પ્રથમ પદ અંતિમ પદની મદદથી બની જાય છે એટલે પૂર્ણક ત્રિપદી થઈ ગઈ હવે આ એમનો એમ એટલે બરાબર એ પ્રમાણિત સ્વરૂપમાં લખીશું આ બે એક્સનો વર્ગ બે એક્સ નો વર્ગ બે એક્સનો એક્સ નો વર્ગ એક્સ વર્ગ થાય વત્તા બે મધ્યમ પદના બે ગુણ્યા આ બે એક્સ અને આ ત્રણ એટલે બે દુ ચાર તરી બાર એક્સ થઈ ગયા વત્તા વત્તા આ ત્રણ જે છે એ ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ કરો તો નવ મળી જાય જવાબ કેવી રીતે લખીશું યાદ કરો બરાબર એમના એમ કૌશમાં લખીશ બે એક્સ મધ્યમ પદ છે મધ્યમ પદનું નિશાન વત્તા આ ત્રણ જે છે એ અહીં લખીશ અને આ બે ને હું ઉપર મૂકી દઈશ અવયવ પડી ગયા આઠમો દાખલો ચાર એ વર્ગ બી વર્ગ સી અહીં જોઈને જ ખબર પડી જાય છે આનું આનું નાનું વર્ગ નીકળશે એટલે આપણને રસ્તો કરવો પડશે એ બી સી વત્તા સી ચાલો સૌથી પહેલા મારે આમાંથી શું સામાન્ય લેવું પડશે મિત્રો સી સી અને સી સીને ને સામાન્ય લઈ લઉં છું તો શું મળશે મને ચાર સી સામાન્ય લીધા છે એટલે સી ની જગ્યા આવશે એક કે સી આપણે બહાર લીધો છે એટલે સી એકા સી થાય ઓકે હવે વર્ગ મુળકાડી જોઈએ ચાર એ વર્ગ બી વર્ગનું થશે બે મધ્યમ પદના બે એકનો વર્ગ મૂળ એક ગુણાકાર કરી જોઈએ બે દુ ચાર એકાદ ચાર એ થઈ જાય છે મધ્યમ પદ સેટ થઈ જાય છે બની જાય છે એટલે આ પૂર્ણ ત્રિપદી છે એના અવયવ પાડીશું આ સી એમનો એમ પ્રમાણિત સ્વરૂપમાં લખીએ બે એ વર્ગ વત્તા આ મધ્યમ પદના બે આ બે એ આ એક અને ગુણાકાર કરીએ તો ચાર એ થઈ જાય છે અને આ એકનો વર્ગ અહીંયા આ એકનો વર્ગ હવે અવેતે લખીએ છીએ આ સી એમનો એમ કૌશમાં લખીશ બે બી આ બે બી મધ્યમ પદનું નિશાન આ એક આ ઉપરવાળા એક એક અને આ બે લખી દઉં છું જવાબ મળી ગયો પૂર્ણ ત્રિપદીના આયના અવયવ છે દાખલો નવ પચીસ એમ વર્ગ એ વર્ગ ઓછા વીસ એમ એન એ વર્ગ વત્તા ચાર એન વર્ગ એ વર્ગ ચલો જોઈ લે કશું સામાન્ય નીકળે છે અહીં એમ છે એમ છે અહીં એમ નથી નથી નીકળતા એ વર્ગ છે અહીં એ વર્ગ છે અહીં એ વર્ગ છે ત્રણેમાં એ વર્ગ છે એટલે સૌથી પહેલાં હું એ વર્ગને સામાન્ય લઈ લઈશ એટલે એ વર્ગ બહાર આવી જશે એ વર્ગ બહાર નીકળી ગયા એટલે પચીસ એમ વર્ગ મધ્યમ પદનું નિશાન એમનું એમ રહે છે ઓછા વીસ એમ એન વીસ એમ આ એ વર્ગ બહાર આવી ગયા છે વત્તા છે તો વત્તા આ એ વર્ગ બહાર આવી ગયા એટલે ચાર એનનો વર્ગ ચલો પૂર્ણક ત્રિપદી છે કે નહીં ચેક કરીને પછી જવાયો પાડી શકીશું અનુવર્ગમૂળ થશે પાંચ એમ મધ્યમ પદના બે અનુવર્ગ મૂળ થશે બે એન ગુણાકાર કરી જોઈએ પાંચ દુ દસ દુ વીસ એમ એન વીસ મળી જાય છે પૂર્ણક ત્રિપદી છે એટલે આ સૂત્ર એપ્લાય કરી શકીશું એ વર્ગ એમનો એમ પ્રમાણિક સ્વરૂપમાં લખીએ એટલે પાંચ એમનો વર્ગ ઓછા બે પાંચ એમ બે એન વત્તા આ બે એનનો વર્ગ આ જે બે એન છે એનો વર્ગ આ બે એનનો વર્ગ કરો તો ચારે જાય આ એ વર્ગ એમનો એમ કંસમાં પાંચેમ મધ્યમ પદનું નિશાન આ બે એન અહીં અને આ બેન એમ ઉપર ચડાવી દીધું જવાબ મળી ગયો પાંચ એમ ઓછા બે એન આખા કંશનો વર્ગ દસમો દાખલો જોઈએ દાખલો દસ ચાર એ બી વર્ગ વત્તા બાર એ બી વધતા નવ એ ચલો અહીંથી ચારનું વર્ગમૂળ નીકળે છે એનું નીકળે નહીં તો એ સામાન્ય નીકળે છે હા નીકળે છે અહીંથી અહીંથી પણ નીકળે છે એ સામાન્ય લઈ લઉં છું કૌશમાં ચાર બી વર્ગ આવશે વધતા આ એ સામાન્ય નીકળી ગયો એટલે બાર બી વધતા અહીં એ સામાન્ય નીકળી ગયો એટલે નવ પૂર્ણવર્ગ ત્રિપદી છે કે નહીં ચેક કરવું રહ્યું આનું વર્ગમૂળ થશે બે બી આનું વર્ગમૂળ થશે માફ કરશો મધ્યમ પદના બે નવનું વર્ગમૂળ ત્રણ આડે ગુણાકાર કરી જોઈએ બે દુ ચાર તારી બાર બી અને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ એ એમનો એમ અને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે બે આ બે બીનો વર્ગ ઉપર મળ્યા છે વત્તા બે ગુણ્યા પહેલું બીજું પહેલું અને બીજું એટલે બે બી ત્રણ વત્તા આ ત્રણનો વર્ગ જવાબ કેવી રીતે લખીએ છીએ મિત્રો આ એ એમના એમ કૌશમાં બે બી વત્તા છે તો વત્તા આ ત્રણ અને બેને ઉપર મૂકી દીધા જવા ભાઈઓ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં